શહેરના કાળિયાબાળ ખાતે મોડી સાંજે અગાઉની અદાવતે બનેલી ઘટનામાં 7-8 શખ્સોએ 2 યુવાનો પર ઘાતકી હથિયારો વડે હુમલો કરતા બંનેને ગંભીર હાલતે સારવાર અર્થે સરટી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. ભાવનગર શહેરના કાળિયાબીડ ખાતે મોડી સાંજે અગાઉની અદાવતે બનેલી ઘટનામાં 7-8 શખ્સોએ 2 યુવાનો પર ઘાતકી હથિયારો વડે હુમલો કરતા બંનેને ગંભીર હાલતે સારવાર અર્થે સરટી હોસ્પિટલમાં ખસેડ્યા હતા, જ્યાં સારવાર દરમિયાન એક યુવકનું મોત નિપજતા બનાવ હત્યામાં પરિણમ્યો હતો. બનાવ અંગેની પોલીસ સૂત્રોમાંથી પ્રાપ્ત વિગતો મુજબ શહેરના કાળિયાબીડ ભગવતી સર્કલ પાસે મઢુલી નજીક મોડી સાંજે સુજાનસિંહ લવજીભાઈ પરાર તથા ભગીરથસિંહ હડિયલ નામના યુવકો ઊભા હતા તે વખતે 7-8 શખ્સોએ ઘાતકી હથિયારો સાથે ધસી આવી બંને યુવક ઉપર ઘાતકી હુમલો કરતા લોહી લુહાણ હાલતે બંનેને સારવાર અર્થે સરટી હોસ્પિટલમાં ખસેડાયા હતા, જ્યાં સારવાર દરમિયાન સુજાનસિંહ પરમારનું મોત નિપજ્યું હતું. જ્યારે ભગીરથસિંહ હડિયલ સારવાર હેઠળ છે બનાવની જાણ થતાં એ ડિવિઝન પોલીસ મથકના પીઆઈ જે રબારી કાફલા સાથે કાળિયાબીડ ખાતે દોડી ગયા હતા અને બનાવની જાણકારી મેળવી હતી. પોલીસની પ્રાથમિક તપાસમાં એવું જાણવા મળ્યું છે કે 7-8 શખ્સોએ ઘાતકી હથિયારો સાથે ધસી આવી ઉપરોક્ત બંને યુવાનો પર હુમલો કરતા સુજાનસિંહનું મોત નિપજ્યું હતું. બનાવના કારણમાં એવું જાણવા મળી રહ્યું છે કે મૃતક તથા ઈજાગ્રસ્ત યુવાનોને હુમલાવરો સાથે 31ના રોજ બુધેલ ખાતે યોજેલ પાર્ટીમાં બોલાચાલી થઈ હતી અને તેની દાઝ રાખી હુમલો કરાયો હતો, જેમાં એકનું મોત થયું છે. પોલીસે વધુ તપાસ હાથ ધરી છે. 9 વાગ્યાની આસપાસ કાળિયાબીડ વિસ્તારમાં મઢુલી પાસે એક મારામારીનો બનાવ બનવા પામે, જેની અંદર આરોપીઓએ ભગીરથસિંહ અને સુજાનસિંહ નામના જે બંને વ્યક્તિઓ છે તેઓ ઉપર તીક્ષ્ણ હથિયારોથી હુમલો કરી અને જે હુમલા દરમિયાન સુજાનસિંહ નામના જે ઈસમ છે તેઓને ગંભીર રીતે ઈજા થતાં મૃત્યુ થયેલ છે અને આરોપીઓની પકડવાની તજવીજ ફરિયાદ લઈ અને હાલ ચાલુ છે. હાલ આરોપી ભાવનગરના જે તુકારામ આવેલા છે, આગળની તપાસ કરી વિગત જણાવવા. અગાઉ પણ એ લોકોને ઝઘડા થયેલા છે અને અરજી આપેલી હોવાની વિગત જણાવેલ છે. ઇરફાન સોલંકીનો રિપોર્ટ, ભાવનગર.